નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ની અંદર રિવિઝનમાં એક્ટિવિટી 9 જોવાની છે અને લેક્ચર નંબર છે 8. ધ એક્ટિવિટી 8 સુધી આપણે જોઈ ગયા છે રિવિઝનમાં. આજે આપણે શરૂઆત કરવાની છે એક્ટિવિટી 9. તો એક્ટિવિટી 9 માં શું આપેલું છે ચાલો જોઈએ. એક્ટિવિટી 9 છે અ લેટર્સ જર્ની. જર્ની એટલે કે મુસાફરી, લેટર એટલે કે પત્ર કે એક પત્રની મુસાફરી, આના વિશે છે એ આ એક્ટિવિટી 9 ની અંદર વાત કરવામાં આવી છે. તો ચાલો જોઈએ. કેતકી રોટ અ લેટર ટુ કવિતા. કે કેતકીએ છે એ કવિતાને પત્ર લખ્યો. આગળ આપણે જોયું હતું કેતકી અને કવિતાના પત્રનું કે તે નવરાત્રિ વિશે છે એ કવિતાને પત્ર લખે છે. આ પત્ર આપણે ભણી ગયા છે. તો તેની જે વાત કરી છે કે ડુ યુ નો હાઉ ધ લેટર રીચ્ડ કવિતાસ હાઉસ. હવે કેતકી છે કવિતાને પત્ર લખે છે, પરંતુ તમે જાણો છો કે કેતકી પત્ર તો લખી લીધો, પરંતુ આ પત્ર છે કવિતા સુધી કઈ રીતના પહોંચ્યો હશે, શું તમે આ જાણો છો? લેટ્સ રીડ એન્ડ ફાઇન્ડ આઉટ. ચાલો આપણે વાંચીએ અને એને સમજીએ. તો હવે આ પત્ર છે, પત્ર પોતે વાત કરે છે કે હું પત્ર છું, મને કવિતાએ મારામાં આવો પત્ર લખ્યો છે, પછી હું કઈ કઈ રીતે ક્યાં કઈ કઈ જગ્યાએ જઈ અને કવિતાના ઘરે હું પહોંચ્યો એની આ પત્ર છે એ પોતે જ વાત કરે છે. તો શું કરે છે? આપણે પોતાની વાત કરવી હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવું? મારે એમ કેવું હોય કે મારું નામ વર્ષા છે, તો એમ કહું ને આઈ એમ વર્ષા. તો આ લેટર છે પોતે પોતાની વાત કરે છે, એટલે તે શું કહેશે? શરૂઆત ક્યાંથી કરશે? કે આઈ એમ અ લેટર, કે હું એક પત્ર છું. આઈ એમ અ લેટર, હું એક પત્ર છું. કેતકી રોટ વિથ અ પેન ઓન અ પીસ ઓફ પેપર ફોર હર ફ્રેન્ડ. શું કહે છે? કે કેતકી છે તે પેનની મદદ લઈ અને પીસ એટલે કે ટુકડો, પેપરના ટુકડામાં તેની ફ્રેન્ડને પત્ર લખે છે. ફ્રેન્ડનું નામ શું છે? કવિતા. તો કવિતાને કેતકી છે તે એક કાગળના ટુકડામાં પત્ર લખે છે. ધેન, હવે પત્ર લખી લીધો ત્યાર પછી શું કરે છે? ધેન સી પુટ મી. પત્ર પોતાની વાત કરે છે એટલે મી એવું, કે ત્યાર પછી સી એટલે કે તેણે મને ઇનટુ લેટર બોક્સ, કે જે લેટર બોક્સ છે પત્ર નાખવાનો બોક્સ છે જે પોસ્ટ ઓફિસ ઉપર હોય છે તે બોક્સની અંદર તે મને નાખે છે. હવે આ પત્ર વાત કરે છે કે હું કઈ રીતના કવિતા સુધી પહોંચ્યો. આફ્ટર ધેટ, ત્યાર પછી ધ પોસ્ટમેન ટુક મી આઉટ એન્ડ પુટ મી ઇન અ બિગ બેગ. શું કહે છે? આફ્ટર, ત્યાર પછી, હવે કવિતા એ છે કેતકી એ છે તે પત્ર નાખી દીધો બોક્સમાં, ત્યાર પછી પોસ્ટમેન છે તે મને બહાર લે છે એન્ડ પુટ મી ઇન અ બિગ બેગ, અને મોટા એક બેગમાં મને મૂકે છે. ટેકિંગ અ રાઇડ ઓન ધ પોસ્ટમેન્સ બાઇસિકલ. શું કહે છે? હવે ગામમાં જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં કેતકી એ પત્ર નાખ્યો ને, હવે ત્યાંથી તે પોસ્ટ ઓફિસ સુધી પહોંચવાનો છે, એટલે શું કહે છે? ટેકિંગ અ રાઇડ ઓન ધ પોસ્ટમેન્સ બાઇસિકલ. આજે ગામનો જે ટપાલી છે તે તેની બાઇસિકલ સાયકલની સવારી ઉપર તેને લઈ જાય છે. આઈ રીચ ધ પોસ્ટ ઓફિસ, અને હું ક્યાં પહોંચી ગયો? પોસ્ટ ઓફિસે પહોંચી ગયો. ધેર ધ પોસ્ટમેન ટુક મી આઉટ ઓફ ધ બિગ બેગ એન્ડ સ્ટેમ્પ્ડ મી હાર્ડ. શું કહે છે? ત્યાર પછી પોસ્ટમેન છે એ મને બહાર કાઢે છે અને એક મોટા બેગમાંથી બહાર કાઢે છે અને શું કરે છે? સ્ટેમ્પ એટલે કે સિક્કો મારવો, મી હાર્ડ એટલે કે એકદમ જોરથી મારા ઉપર સિક્કો મારે છે. ધ સ્ટેમ્પ વોઝ ઓફ આનંદ. આ સિક્કો ક્યાંનો છે? તો કે એમાં આનંદ લખેલું છે. બીકોઝ કેતકી પોસ્ટેડ મી ફ્રોમ આણંદ. કારણ કે કેતકી છે એ ક્યાંથી એને પત્ર લખતી હતી? આણંદથી પત્ર લખતી હતી. ધેન ધ પોસ્ટમેન પુટ મી ઇનટુ અનધર બિગ બેગ. હવે શું કરે છે? હવે પોસ્ટમેન છે એક બીજા મોટા બેગમાં મને મૂકે છે. ધીસ બેગ હેડ મેની મોર લેટર્સ. શું કહે છે? કે આ બેગમાં છે બીજા ઘણા બધા વધારે પત્રો હતા. ઓલ લેટર્સ વેર ગોઈંગ ટુ કોલકાતા વિથ મી. શું કહે છે? કે બધા જ પત્રો ક્યાં જઈ રહ્યા હતા? કે કોલકાતા, કે જ્યાં કવિતા રહેતી હતી ત્યાં, જે આ પત્ર કવિતાને કેતકી લખે છે ત્યાં, કે મારી સાથે કોલકાતા જઈ રહ્યા હતા. ધ રેડ પોસ્ટલ વાન ડ્રોપ્ડ મી, કે આ જે પત્ર મૂકવાનું જે વાન છે એ ક્યાં એને ડ્રોપ એટલે કે છોડે છે? એટ ધ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશને મને ઉતારે છે. ધેર આઈ ગોટ ઇન્ટુ અ ટ્રેન ગોઈંગ ટુ કોલકાતા, ત્યાર પછી હું કોલકાતા જવા માટે ટ્રેનમાં ગયો. આફ્ટર અ લોંગ જર્ની ઓફ
72 અવર્સ એટલા કલાકની કે 72 કલાકની લાંબી મુસાફરી પછી આઈ રીચ્ડ કોલકાતા. શું કહે છે કે હું કોલકાતા પહોંચ્યો. ધેન ધ પોસ્ટમેન ઓફ કોલકાતા, કે ત્યાંનો જે કોલકાતાનો પોસ્ટમેન હતો, સોર્ટેડ મી એઝ પર ધ એરિયા, કે જે કંઈ પણ એરિયા હતો અલગ અલગ એને બધા જ પત્રોને છે એના અલગ અલગ એરિયા પ્રમાણે વર્ગીકૃત કરી નાખ્યા. ધેન હી પુટ વન મોર સ્ટેમ્પ ઓન મી. હવે ત્યાં પછી પહોંચ્યા પછી શું કરે છે કે તે એક વધારે સ્ટેમ્પ છે, સિક્કો છે, એણે મારા ઉપર લગાડ્યો. ફાઇનલી ધ પોસ્ટમેન ડ્રોપ્ડ મી એટ કવિતાસ હાઉસ, કે આખરે છેલ્લે પોસ્ટમેને મને કવિતાના ઘરે પહોંચાડ્યો. આ છે એક લેટરની જર્ની, કે જેમ આપણે ક્યાંય બહાર ગયા હોય ને આપણે કહીએ છીએ કે હું પહેલાં અહીંથી નીકળો, અહીંયા ગયો, અહીંયા ઊભો રહ્યો, ત્યાંથી હું બસમાં ગયો, ટ્રેનમાં ગયો. એ જ રીતના આ લેટરે પણ પોતાની વાતચીત કરી છે કે કઈ રીતના હું એક આગળના ટુકડામાંથી પત્ર બન્યો અને પત્ર બન્યા પછી કઈ કઈ જગ્યાએ જઈ અને હું કવિતા સુધી પહોંચ્યો. હવે જો આગળ બીજા પેજમાં ચિત્ર આપેલું છે તે શું કીધું છે કે અરેન્જ ધ પિક્ચર ઇન સિક્વન્સ એન્ડ ટેલ ધ જર્ની ઓફ ધ લેટર ટુ ધ ક્લાસ, કે નીચે જે ચિત્ર આપવામાં આવેલા છે એ એક લેટરના છે, કે પહેલાં લખવામાં આવ્યો હોય, પછી એને પોસ્ટ ઓફિસે મૂકવા ગયા હોય અને જે કવિતા સુધી પહોંચ્યો તેની આખી વાત છે જે ચિત્ર સ્વરૂપ આપી છે. ચિત્ર છે એ આડા અવળા છે અને અરેન્જ કરવાના છે સિક્વન્સ ક્રમ પ્રમાણે, અને આખી આ જે લેટરની જર્ની છે એ તમારે વ્યવસ્થિત પ્રથમ ક્યુ ચિત્ર આવે ત્યાર પછી ક્યુ ચિત્ર આવે તેને તમારા ક્લાસ સમક્ષ દર્શાવવાનું છે. આ ચિત્ર છે એ તમારે આપણે આગળ જે જોયું છે લેટરની જર્ની, આપણે જે વર્ણન કર્યું છે લેટરનું તેના આધારે આ ચિત્રમાં ક્રમ છે એ વ્યવસ્થિત સિક્વન્સ પ્રમાણે ક્રમ આપવાના છે અને ત્યાર પછી તમારે ક્લાસમાં તેની રજૂઆત કરવાની છે. તો આ જે ચિત્ર છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. વ્યવસ્થિત ક્રમ તમારા દરેક ચિત્રને વ્યવસ્થિત ક્રમ આપવાના છે. ઓકે, તો આ કામ છે તમારે હોમવર્કમાં કરવાનું છે. થેન્ક યુ.